વર્ષાબેન અને પ્રકાશભાઈ જિંદગીના ખૂબ સુનહેરા પળો જીવી રહ્યા હતા. પોતાના લગ્નની 25મી એનિવર્સરી મનાવી રહ્યા હતા. એમના 23 વર્ષના દીકરાએ આ ખાસ દિવસ માટે ખૂબ સરસ તૈયારીઓ કરી હતી. ખાસ પ્રસંગમાં સગા સંબંધીઓ બધા હાજર હતા. વર્ષાબેનનો દીકરો ખૂબ જ સમજદાર હતો અને પોતાનો ખુદનો વ્યવસાય હતો. ફેમિલીની યાદગાર પળો તસવીરોમાં કેદ થઈ રહી હતી, પરંતુ કોને ખબર હતી કે આ કેદ કરાયેલી ખુશીઓ ભરી તસવીરને કોઈની નજર લાગી જશે. 2 મહિના બાદ અકસ્માતે પ્રકાશભાઈનું મૃત્યુ થઈ ગયું. વર્ષાબેનને ખૂબ આઘાત લાગ્યો. દિવસ રાત બસ પ્રકાશભાઈની તસવીર જોયા કરે. એમને એમ જ લાગતું કે આ એક ખરાબ સપનું છે જે હમણાં તૂટી જશે અને પ્રકાશભાઈ હમણાં પાછા આવી જશે, પરંતુ એ તો શક્ય જ ના હતું. સગા વહાલાએ દીકરાને સલાહ આપી કે તે સારી છોકરી ગોતી અને લગ્ન કરી લે. ઘરમાં વહુ આવશે તો વર્ષાબેન ફરીથી પોતાની જિંદગી જીવવા લાગશે. દીકરાએ પણ હામી ભરી. અનિતા નામની છોકરી સાથે એના લગ્ન થયા. વહુ અનિતા ખૂબ જ સમજદાર અને જવાબદાર હતી. ઘર ખૂબ સારી રીતે સંભાળી લીધું. વહુના આવ્યા પછી વર્ષાબેન પણ ધીમે ધીમે સામાન્ય થવા લાગ્યા. ઘરના નાના મોટા કામમાં વહુની મદદ કરવી, શાકભાજી દૂધ લેવા જવું વગેરે કામોમાં પોતાને વ્યસ્ત રાખવા લાગ્યા. દીકરો પણ નિશ્ચિંત થઈ પોતાના કારોબારમાં ધ્યાન આપવા લાગ્યો. વર્ષાબેન જે ઘરમાં રહી રહ્યા હતા એ ઘર પ્રકાશભાઈના નામે હતું, જે પ્રકાશભાઈના મૃત્યુ પછી વર્ષાબેનના નામે થઈ ગયું. વર્ષાબેનની જિંદગી ફરીથી પાટે ચડી જ્યારે દીકરાએ ખુશખબરી આપી કે માં તમે દાદી બનવાના છો. વર્ષાબેન ખૂબ જ ખુશ થયા. લાગી રહ્યું હતું જાણે જિંદગી ફરીથી અને ગળે લગાવી રહી છે. નાનકડી પરીએ જન્મ લીધો. હવે પરિવારમાં ફરીથી ખુશીનો માહોલ સર્જાયો. હવે ઘર નાનું લાગવા માંડ્યું. આ ઘર વેચીને એક મોટું ઘર લેવાની દીકરાની ઈચ્છાને વર્ષાબેને મંજૂરી આપી દીધી. ખૂબ ભારે મન સાથે અઢળક યાદો જે ઘરમાં ભરાયેલી હતી એ ઘર વેચી દીધું અને સૌને ખુશી માટે એક મોટું ઘર ખરીદાયું. જૂના મકાનને વેચતા જે પૈસા આવ્યા એ બધા નવા મકાનમાં નાખ્યા અને દીકરાએ સરસ ડિઝાઇન કરી અને મકાન બનાવ્યું અને ઘરના તમામ કાગળો દીકરાએ વર્ષાબેનના હાથમાં આપ્યા. વર્ષાબેને જોયું તો નવું ઘર પોતાના નામે હતું જેમાં એને સાઇન કરવાની હતી. દીકરાને કહ્યું, બેટા આ ઘર મારા નામે શું કામ, હવે તો તારા નામે જ લેવાય ને. ત્યારે દીકરાએ ખૂબ સરસ જવાબ આપ્યો. દીકરાએ કહ્યું, માં જો ઘર મારા નામે હોય ને તો તું મારી સાથે રહે છો એમ કહેવાય, પણ જો ઘર તારા નામે હોય ને તો અમે લોકો તારી સાથે રહીએ છીએ એમ કહેવાય. અને માં અમારે તો તારી સાથે રહેવું છે. અત્યારે તો બધું વ્યવસ્થિત જ ચાલી રહ્યું છે, પરંતુ ભવિષ્યમાં કંઈ પણ થઈ શકે છે, એટલે એ બધું ધ્યાનમાં રાખીને જ મેં આ ઘર તારા નામે કરવાનો નિર્ણય લીધો છે. અને માં આ નિર્ણય અમે બંને પતિ પત્નીએ સાથે મળીને લીધો છે, એટલે તું અમારી ચિંતા ના કરતી, બસ અમને તો હંમેશા તારા આશીર્વાદની જરૂર છે. માએ કહ્યું, દીકરા આજે તારા પપ્પા હોત ને તો એ તો ખૂબ જ ખુશ થઈ જાત. દીકરા મારા આશીર્વાદ તો હંમેશા તારી સાથે જ છે. તમે બધા ખૂબ જ ખુશ રહો. મિત્રો, દરેક દીકરો આજે જો આ પ્રકારના નિર્ણયો લેશે તો લગભગ કોઈ માં કે કોઈ બાપે વૃદ્ધાશ્રમનો દાદર નહીં ચડવો પડે. તમારો આ વિડીયો વિશે શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ એન્ડ હિન્દી મોટિવેશન નામના પેજને. ધન્યવાદ.